તો આજે આપણે આત્માર્પિત અપૂર્વજી વિશે થોડું જાણીએ કે મિત્રો તમને એ તો ખબર છે કે ચરિત્ર નિબંધ છે એ બધી વાત તો પણ તમને ખબર છે કે જે ડર જે દૂર કરી દીધો યસ મિત્રો તો એ જે ડર દૂર કર્યો હતો એમાં એક વક્તા હતા અને એ વક્તા છે એ તો બહુ રાજી થયા તો એને સવા બે રૂપિયા આ એક લીટી હોય ને તમને કહું કે જે આ એક લીટી હોય ને એને સવા કહેવાય બે લીટી હોય ને તો અડધું વધારે ત્રણ લીટી એટલે પોણું એમ આવું કહેવાતું એટલે બગડા પછી તમે એકડો કરો એટલે સવા બે કહેવાય એકડા પછી એકડો કરો તો સવા કહેવાય તો એ સવા બે રૂપિયા થઈ રહ્યા હતા તો મિત્રો તમે કહેશો સર અમને તો ઘણું બધું યાદ આવે છે જે વક્તા હતા મુંબઈથી આવ્યા હતા સવા બે થઈ રહ્યા હતા અમને તો બીજું યાદ આવે છે તમે કહેશો કે સર શું યાદ આવે છે તો તમે તરત કહેશો કે સર કે મુંબઈની જે વાત છે તો જે લેખક છે એ આત્માર્પિત અપૂર્વજી છે એ મુંબઈ નો જન્મ હતો તો બિલકુલ સાચું છે મિત્રો એ એ સારા વક્તા પણ પણ હતા વાત છે કે તો પછી સવાબે નું શું કરું તમે કહેશો સર 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 અમને એ જે સવાબે આપ્યા છે એમાં ધર્મ પણ રહેલો છે તો ધર્મની ભાવના ધર્મનો એક પૂર જેવો ભાવ કંઈક કારણ કે કોઈ આપવાનું તો હતું નહીં તો પણ સવા બે રૂપિયા ધર્યા છે તો એક ભાવ ધર્મનો ભાવ અને પૂર સાથે ભાવ એટલે તમે તરત કહેશો સર અમને યાદ આવી ગયું છે કે એ સવા બે રૂપિયામાં રાહ દેખાઈ રહ્યો છે તો મિત્રો આ રાહ અનુસંધાન બે છે કે તમે જાણો છો ધા કે યસ ગાંધીજી છે એમના આધ્યાત્મિક ગુરુ કોણ તો યસ રાજચંદ્રજી શ્રીમદ રાજચંદ્રજી તો મિત્રો એમનું એક મિશન છે તો શ્રીમદ રાજચંદ્ર મિશન અને એ ધરમપુર છે કે રામ શ્રીમદ રાજચંદ્ર અને ધરમપુર તો ત્યાંના સંસ્થાપક કોણ છે તો યસ એ છે રાકેશજી તો રાના બે રાજચંદ્રજી અને રાકેશજી તો રાકેશભાઈ છે એ ગુરુદેવ છે કોના

આજે મુંબઈની વાત છે અને આ શું છે ચાર એકા હા હા મિત્રો તો આ એક વિશેષ વાત હતી કે જેમાં કઈક આધ્યાત્મિક નોલેજ આપવું હોય તો એક સરસ મજાની આની અંદર એક વાતો છુપાયેલી હતી અને એ શિબિરની અંદર એ રમત દ્વારા આધ્યાત્મિક રીતે આગળ લઈ જવાની વાત કંઈક હતી મિત્રો આવું કંઈ નહોતું આ વાર્તા છે તમે કહેશો સર આમાં ચાર એકા દેખાઈ રહ્યા છે બિલકુલ સાચું છે ચાર એકા જ છે અને જો સદ્ગુરુ મળી જાય તો એ બધા એકાએ એક બાજુ કરી નાખે અને સત્યોતેર હતા તો ચાર એકા હતા અને બીજા પત્તા થઈ એની ટોટલ બાવન પત્તા નહોતા સત્યોતેર પણ એમાં એક રમત હતી અને એ શિબિરની અંદર જુદી જુદી શિબિરની અંદર એ બધાને રમાડતા અને એટલે આવું નહોતું પણ વાર્તા છે તો અહીંયા અનુસંધાન એવું છે કે આપણી જે આપણા લેખક છે એ ઘણી બધી શિબિરો ખાસ કરીને આધ્યાત્મિક લેવલે બધાને કારણ કે એમની સેવા અને સાધના એમાં જ એનું જીવન સમર્પિત હતું ખૂબ શાસ્ત્રોનો પણ ઊંડો અભ્યાસ કરેલો અને યસ એ રીતે એને દેશ વિદેશની અંદર શિબિરોનું સંચાલન કરેલું તો યસ આપણા એટલે ઉત્તમ વક્તા પણ હતા બીજી વાત તમે એ પણ કે સેવા અને સમર્પણ હતું શાસ્ત્રના ઊંડા અભ્યાસી પણ હતા અને યસ દેશ વિદેશમાં તેઓ શિબિર પણ કરતા તો તમે કહેશો સર આ ચારેકામાંથી એકોજ જ થઈ ગયું અને તો મિત્રો એક સદગુરુ એકોજ સદગુરુ એકોજ તો સદગુરુ એકસ એક મિત્રો માસિક મેગેઝિન બરાબર અને એના તંત્રી પણ તેઓ શ્રી હતા કોણ આત્માર્પિત અપૂર્વજી તો હવે પૂછે આત્માર્પિત અપૂર્વજીના ગુરુ કોણ તરત કહેશો ગુરુદેવ રાકેશભાઈ બરાબર રાકેશભાઈ કોણ હતા તો એ ગુરુદેવ તો હતા પણ સંસ્થાપક હતા કોના તો શ્રીમદ રાજચંદ્ર મિશનના એ ક્યાંનું ક્યાંની સંસ્થા ધરમપુર આ બધું હવે તમને આવડે છે તો મિત્રો આટલી નાનકડી વાત તમે કહેશો પણ આ સાહેબ આ ચાર એકા અને આ સત્યો પણ મિત્રો તો છે જ તો તમે તરત કે સર અમને યાદ આવી ગયું એમની જન્મ તારીખ ચાર એક ઓગણીસો સત્યોતેર બિલકુલ સાચું છે તો મિત્રો કોઈ પૂછે કે આત્માર્પિત અપૂર્વજીની જન્મ તારીખ શું તો તમે કહેશો ચાર એક ઓગણીસો સત્યોતેર તો બધું હવે તમને યાદ છે અને હવે સીધે સીધું તમને પ્રશ્ન જ પૂછી લઈએ પ્રશ્ન આવા આવી શકે છે કે યસ આત્માર્પિત અપૂર્વજી વિશે શું જાણો છો હવે તમે જાણો છો કે એનો જન્મ કઈ તારીખે થયો ચાર એક ઓગણીસો સત્યોતેર જન્મ સ્થળ કયું હતું મુંબઈ રાજંદ્ર મિશન ના સંસ્થાપક ક્યાંનું તો કે ધરમપુર એ પણ હવે તમને ખબર છે અને હા ઉત્તમ વક્તા પણ તેઓ હતા કોણ યસ આત્માર્પિત અપૂર્વજી તેઓ શાસ્ત્રના અભ્યાસુ પણ હતા સેવા સાધના તરફ એમનું જીવન સમર્પિત હતું અને શિબિરો પણ તમારે કોઈ પણ પ્રશ્ન પૂછશે તો તમને જવાબ આવડશે તો યસ આ રીતે કામ કરતા રહી આગળ વધતા રહી તો વિશ્વ ઓલ ધ બેસ્ટ તમારી કોમેન્ટની રાહ સાથે અને હા પોણા દસે ટેસ્ટમાં બધા આવી જાજો પૂરેપૂરા માર્ક્સ મેળવવા છે આવજો